હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. તો આજે 10th સ્ટેન્ડર્ડના લેક્ચરમાં આપણે જોઈએ છીએ પછી દ્વિઘાત સમીકરણ. આપણું ચેપ્ટર ચોથું ચાલે છે. એકચ્યુઅલી આપણે જે ટેસ્ટ હતું ચેપ્ટર 1 અને ચેપ્ટર 15 સંભાવના અને જે વાસ્તવિક સંખ્યાઓ બંને ચેપ્ટર, ઓકે. તો આપણું જે ચેપ્ટર ચાલે છે ચેપ્ટર 4, એમાં આપણે પૂર્ણવર્ગની રીતથી ઉકેલ મેળવવાનો હતો, બરાબર છે. એ જોઈ ગયા છે. અને એના પછી આવે છે આપણે જે દ્વિઘાત સમીકરણ છે આપણી પાસે, સ્વરૂપ કયું છે ચેપ્ટર 4માં, તો કે દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ આ છે. ફરી યાદ કરી લઈએ છે, પ્લસ સી બરાબર શું છે, 0 છે મિત્રો, ઓકે. હવે આ જે તમારું સ્વરૂપ છે એમાં તમને ખબર છે કે ઇ ઇઝ નોટ ઇક્વલ ટુ શું હોવું જોઈએ, 0 હોવું જોઈએ. આની શરત છે, એ પણ છે. હવે બીજું કે આપણે જે દ્વિઘાત સમીકરણ છે એને એટલીસ્ટ બે ઉકેલ મળે છે, તો એ માટે આપણે જે ડેલ્ટા વિવેચકની રીત છે એનો ઉપયોગ કરવાના હતા. એક્ઝામ્પલ્સ બી હવે, પહેલાં તો એક લેક્ચર જોઈ ગયા છે, એમાં સંપૂર્ણ સાબિતી હતી. પૂર્ણવર્ગ બધાને આવડે છે, પૂર્ણવર્ગ કઈ રીતના બનાવો, તો આપણને ખબર છે કે આપણી પાસે બે એ પ્લસ બી હોય તો એનો વર્ગ છે તો એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, એટલે એનું મધ્યમ પદ કેવું આવે છે, પ્લસ આવે છે. બીજું આવે છે એ માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, તો આનું મધ્યમ પદ કેવું આવે છે મિત્રો, નામાંતર આવે છે. હવે આ બંને માટે મધ્યમ પદ તો આપણે, સોરી, આપણે અંતિમ અને પ્રથમ ને અંતિમ પદ સરખા આવે છે, મધ્યમ પદ પ્લસ અને માઇનસ અલગ અલગ આવે છે. તો જોઈશું આપણે આમાં જે આનું મધ્યમ પદ જોયું હોય તો મિત્રો તમને ખબર છે કે મધ્યમ પદ બરાબર શું છે, ટુ વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, એવું છે, બરાબર છે. અને આનું આનું મધ્યમ પદ શું છે, માઇનસ ટુ ગુણ્યા પ્રથમ પદ અને અંતિમ પદ, એટલું કે ખાલી અહીંયા માઇનસ ને એટલે માઇનસ આ રીતના વેવાય છે, બરાબર છે. અને અંતિમ પદ આમાંથી સૂત્રનો બધા બનાવી દેવાનો વર્ગ કરી, એ આપણે જોઈ ગયા છે. અને એનો ઉપયોગ પણ ખાસ કર્યો છે, પ્રથમ પદ જોયું હોય તો 4 ગુણ્યા મધ્યમ પદ હશે, બરાબર છે. અહીંયાથી આપણે વર્ગ કરીને આની પરથી બનાવી શકાય તો આમાંથી બંનેનો જેનો વર્ગ, આનો વર્ગ કરીશું તો શું થાય કે મધ્યમ પદનો વર્ગ પેલી બાજુ 4 ગુણ્યા શું થાય, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, એટલે જેને સૂત્રમાં બધા બનાવી દઈશું એ આપણને મળી જશે. જો 4 ગુણ્યા પ્રથમ પદ જોઈએ છે તમારે, તો છેદમાં શું આવતું રહેશે, અંતિમ પદ આવતું રહેશે, આના છેદમાં અંતિમ પદ અને ગુણ્યા કોણ આવી જશે 4, એટલે તમને શું મળી ગયું, પ્રથમ પદ મળી ગયું. આમ પણ આપણે મેળવતા હતા. હવે આપણે જે દ્વિઘાત સમીકરણ માટે જે ડેલ્ટા વિવેચકની રીત છે એ ઉકેલ આપણે મેળવવાનો છે, એની રૂપ સાબિતી જોઈ હતી આપણે આગળના લેક્ચરમાં, પણ 1 સેકન્ડ એની ચર્ચા કરી છે મિત્રો, એટલા માટે કે થોડું તમને ફ્રેશ થઈ જાય, બરાબર છે. તો અહીં સમજો, બરાબર શું કરે છે કે આપણી પાસે સમીકરણ છે કે જે દ્વિઘાત સમીકરણ આપણી પાસે આવ્યું છે, શું છે, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, આ રીતના છે. એ બી સી બિલોંગ ટુ આર પણ લઈ શકો છો તમે, બી અને સી વાસ્તવિક સંખ્યાઓ છે. હવે ધ્યાન રાખજો આમાં શું કરતા હતા આપણે, તો કે એ વડે ભાગતા, એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે એ વડે ભાગી શકાશે, એ વડે ભાગતા, એ વડે ભાગશું તો સમીકરણ શું બનશે, ધ્યાન રાખજો, સમજો. આને એ વડે ભાગશું, એ એક્સ સ્ક્વેર અપોન એ પ્લસ બી એક્સ એના છેદમાં એ બી ના છેદમાં પ્લસ સી ના છેદમાં, બરાબર છે. એ એ કેન્સલ થશે, એટલે એક્સ સ્ક્વેર પ્લસ બી એ એક્સ પ્લસ સી ના છેદમાં એ બરાબર શું, આટલું થાય. હવે આપણી પાસે પ્રથમ પદ છે એક્સ સ્ક્વેર તરીકે, બરાબર ને, અને મધ્યમ પદ તરીકે બી એક્સ, અહીંયા ટુ એ બી જેવું પદ બનાવવાનું થાય. તો શું કરીશું, સમજો બરાબર, તો કે આપણી પાસે અંતિમ પદ જોઈએ છે,
અંતિમ પદ શું થાય તો તમને ખબર છે કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો મધ્યમ પદ કયું છે બીના છેદમાં x એનો વર્ગ છેદમાં શું થશે તો કે મધ્યમ પદ છે 4 ગુણ્યા x² તો x² નો જાય છે વત્તા છે એટલે b² / 4a તો એટલું ઉમેરવું પડે એટલું બાદ કરવું પડે શું કરીએ છે ત્યાં લખજો x² શું કરીએ છે સમજો બરાબર x² b / x b² / સોરી આ a² થશે ને ત્યાં લખજો for a² વર્ડ અને for a² શું કરીએ b² / for a² બાદ કરીએ છે પ્લસ સિના છેદમાં બરાબર છે ઓપ કરીએ છે ઓકે આપણે આ રીતના શોધી શકાય એટલે તમને બતાવ્યું છે હવે શું કરીએ છે ધ્યાન રાખજો આને લસાઅ લઈને સરખો પણ એમ તો બંદરી સારી પડશે આ શું થઈ ગયું તમે તો x² + 2 અહીંયા ધ્યાન રાખજો મિત્રો 2 વડે ગુણું છું x આગળ લખું છું સમજો અને b ના છેદમાં a અને 2 આવું લખો ચાલે ને 2 તોડી ગયા b / a અને x જ રહેવાના છે બરાબર છે પછીનું શું કરીએ છે સમજો બરાબર કે b ના છેદમાં 2a એનો વર્ગ થઈ ગયો તો જો આ આના જે કહેવાય ના કહેવાય p + q / q² હોય તો p² + 2pq + q² એવું કહેવાય જો આને p કહી દો 2 અને p q અને q² આના જેવું થયું p² 2pq + q² થઈ ગયા તો એ p + q નો પૂર્ણ વર્ગ કહેવાય એટલે હવે આ તો લખીશું b² / 4a² + c ને પણ શું કરું છું ને 4 વડે જો for a c ઉપર for a વડે ગુણું છું નીચે for a વડે શું કરીએ છે ભાગ્ય પછી a / a² કરી દે આ ઓલરેડી a અને 4 નું કેતો છું 4 અને તો a / a² કરી દે તો આ ઉપર છે ને બરાબર સી સમજો હવે આ એવું થઈ જાય p + q તો અહીંયા આપણી પાસે x સમજો શું કરીએ છે x + કોનો વર્ગ બનાવીશું b / 2a એનો વર્ગ થાય તો અને માઈનસ આપણે ધ્યાન રાખજો માઈનસ શું થાય p² + 4ac થાય અને છેદમાં 4s² થાય અને બરાબર 0 થાય સમજો હવે શું કરીએ છે તો કે આ પહેલી બાજુ x + b / 2a નો સ્ક્વેર બરાબર b² + 4ac / 4s² વર્ગમૂળ કાઢી નાખો વર્ગમૂળ કાઢી નાખો તો શું થાય સોરી ધ્યાન રાખજો માઇનસ b આ બાજુ તો પ્લસ અને 4s આ બાજુ તો માઇનસ એટલું તો ક્લિયર થયું બરાબર હવે આ 4 સ્ક્વેર એટલે એની સાથે જવાના છે એટલે પ્લસ માઇનસ એ માઇનસ એટલે પ્લસ થઈ જશે તો જ્યારે પણ આપણે વર્ગમૂળ કાઢીએ ત્યારે સામેવાળાનો વર્ગમૂળ થાય પણ એ પ્લસ માં થાય કે b² - 4ac / 2a 4 નું વર્ગમૂળ 2 અને a² નું વર્ગમૂળ 1 અને એક આવું પણ થાય x + b ના છેદમાં a બરાબર માઇનસ b² - 4ac અને છેદમાં 2a થાય ઓકે હવે અહીંયા એક કન્સિડર b² - 4ac ચાર ac બરાબર b લઈએ તો x + b ના છેદમાં 2a બરાબર વર્ગમૂળમાં d / d અથવા ડેલ્ટા તમે જે કહેશો ડેલ્ટા લેવો હોય તો એ શું છે x + b / 2a માઇનસ વર્ગમૂળમાં d / 2a હવે આ બાજુ આવે તો x = આ બાજુ જાય તો કેવા થાય √d - b / 2a થાય બંને છે સરખો છે
અહીંયા શું થશે x બરાબર માઈનસ √b સો એક્ચ્યુઅલી અહીંયા શું થાય છે કે પહેલો જો માઈનસ b એ લખો એમ પ્લસ √b આવે ખાસ કરે છે મને તો અહીંયા માઈનસ b લખે છે માઈનસ √b એટલે જો છેદ સરખો છે 2 એ 2 એટલે બંને માટે છેદ એ કરી દઈશું તો આ બે x ની કિંમતો મળી ગઈ d ક્યાં મળીશું b² - 4 છે ઓકે તો આ જે આપણા બે ઉકેલો મળે છે તે મિત્રો આ છે क्लियर आ રીતે આપણે એની સાબિતી લઈશું હવે એક એક્ઝામ્પલ જોઈએ છે ઓકે ફ્રેન્ડ્સ આપણે જે ચર્ચા કરી સાબિતીની બરાબર છે તો લાસ્ટ એના બે ઉકેલ ગયા છે આપણે એક્ચ્યુઅલી x બરાબર શું એક ઉકેલ આવે છે x બરાબર કે માઈનસ b પ્લસ વર્ગમૂળમાં b છેદમાં b અને બીજો ઉકેલ આ છે x બરાબર માઈનસ b માઈનસ વર્ગમૂળમાં d ને છેદમાં 2a છે હવે સમજો શું બની છે એક્ચ્યુઅલી આમાં જે આપણે પાસે આ સમીકરણ આપી દીધું છે બીજા સમીકરણ તો એને સેન સાથે સરખાવીશું ax² bx + c = 0 સાથે સરખાવવા શું થશે ધ્યાન રાખજો તો a બરાબર કેટલા મળે છે મિત્રો 1 b બરાબર 2 અને c બરાબર કેટલા સોરી 3 અને c બરાબર 2 મળે છે બરાબર ને અને સાથે પહેલા તો d હવે d માં છે ને એક ચર્ચા આપણે રહી ગઈ છે કે જો d બરાબર 0 તો બે સમાન બે વાસ્તવિક અને કેવા સમાન ઉકેલ મળે યાદ રાખવાનું છે ફરી એ લખાવું છું એ શરત ફર્સ્ટ આપણે પહેલા લખી લેશું કે d 0 કરતા મોટા મળે એટલે ધન મળે તો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે બે ભિન્ન વાસ્તવિક d લેસ ધેન 0 તો બે સમાન અને કેવા વાસ્તવિક ઉકેલ મળે તો સમાન મળશે સોરી b = 0 તો ધ્યાન રાખજો અને d લેસ ધેન 0 ને તો ઉકેલ નહીં મળે તો વાસ્તવિક ઉકેલ નહીં મળે એટલે તો પહેલા તો આપણે d શોધવાના રહે વોટ ઇઝ d d ઇઝ b² - 4 ac તો આપણે અહીંયા હવે d શોધવાનું છે મિત્રો d કઈ રીતના શોધીશું કે b² - 4 ac અત્યાર સુધી લખાય ને d બરાબર શું છે ડેલ્ટા વિવેચક તો b² - 4 ac ને ઓકે તો આપણે હવે અહીંયા b² b નો વર્ગ 3 ઓછા 4 એ એટલે કેલા 1 છે એની કિંમત 1 અને c ની કિંમત કેટલી છે મિત્રો 2 છે તો કેટલા થઈ જશે 9 ઓછા 4 એટલે 4 2 8 એટલે જવાબ કેવો મળે d 1 d 1 મળે તો કેવા મળ્યા ગ્રેટર ધેન 0 તો 2 કેવા ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે તો શું લખવાનું 2 ત્યાર પર 2 ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે હવે ધ્યાન રાખજો એ ભિન્ન વાસ્તવિક ઉકેલ કયા સૂત્રથી મેળવવાના છે તો આ સૂત્રથી મેળવવાના છે જો અહીંયા માઇનસ b તરીકે કોણ છે આ રહ્યા 3 પ્લસ b તરીકે કોણ છે અહીંયા જો 1 2 એ તરીકે કોણ મૂકવાના એની કિંમત અહીંયા છે તો માઇનસ 3 પ્લસ 1 નું વર્ગમૂળ કેટલું 1 થાય અને છેદમાં કેટલા 2 માઇનસ માઇનસ 3 પ્લસ 1 માઇનસ 2 બાય 2 એટલે માઇનસ 1 એક ઉકેલ મેળવો માઇનસ 1 અહીંયા માઇનસ b એટલે કેટલા એક્ચ્યુઅલી અહીંયા કઈ છે નહીં તો આ બે વખત માઇનસ 3 માઇનસ 2 તરીકે 1 2 અને 1 તરીકે પણ 1 2 કા 2 છે માઇનસ 3 માઇનસ 1 માઇનસ 4 બાય 2 એટલે માઇનસ 2 છે તો અહીંયા છે એક વખત પ્લસ છે ને એક વખત માઇનસ થતો તો બંને ઉકેલ મળી ગયા બહુ શોધવા એટલે x બરાબર કેટલા એક માઇનસ 1 અને બીજા માઇનસ 2 આ બિન અલગ અલગ પણ કેવા છે વાસ્તવિક ઉકેલ મળી ગયા તો આ રીતના આપણે આ પ્રોસેસથી શોધી શકીએ ઓકે તો આજે વિવેચક કઈ રીતે છે
એમાં જે વાસ્તવિક અંદર સામાન્ય સૂત્ર એવું કે છે તો પણ આ કિતાબ છે. ઓકે, તો આ જે છે આ ખાસ સૂત્ર માટે તમારે આ યાદ રાખવાનું છે અને આ યાદ રાખવાનું છે. ક્લિયર? બરાબર છે. પહેલા તો આના પર જ જોઈ કાઢવાનું કે કેવા ભિન્ન મળશે કે સમાન મળશે કે નહીં મળે. ઋણ મળે તો પછી અહીંયાથી જ એ થઈ જવાનું. આપણી પાસે કોઈ એવું હોય છે કે આપણે જો એવું પણ થઈ શકે કે 6x² + x + 1 = 0, તો આમાં એ બરાબર કેટલા? 6. e = 1 અને c = 1. તો d શોધી કાઢો. d = b² - 4ac = શું મળે? 1² b એટલે -4 એ તરીકે ગુણ્યા 6 અને ગુણ્યા 1 તો 1 - 4 = 24 -23 એટલે થઈ ગયું. તો આ સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં. બરાબર છે. તો આ રીતના આપણે ચેક કરી શકીએ. બરાબર છે. પછી b = 0 મળે એવા સમીકરણ આપણી પાસે છે. એ સમીકરણ હું તમને અહીંયા લખાવું છું. તો કે આપણી પાસે આવું છે કે x² + 2x + 1 = 0. તો શું કરી શકીએ? તો આના એ તરીકે જો આમાં d શોધી કાઢીએ, b તરીકે કેટલા છે? 2 x જોડે રહીએ તો 2² - 4 અને એ તરીકે 1 અને c તરીકે પણ કેટલા? 1. તો 4 - 4 = 0. તો આને કેટલા? બે સમાન ઉકેલ મળશે. વાસ્તવિક અને કેવા? સમાન મળશે. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતના આપણે આનો ઉકેલ મેળવી શકીએ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.